વલસાડ જિલ્લામાં જે વિદેશી દારૂનો જથ્થો ચાલુ વર્ષ સુધી પકડાયો છે તેનો આજે નાશ કરવામાં આવ્યો છે તેના વિશે સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વસ્થાઈ સેવા સંકલ્પ અનુસંધાને તમામ કચેરીઓમાં સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આની સાથે સાથે સમગ્ર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પડી રહેલ વાહન મુદ્દામાલ, દારૂનો મુદ્દામાલ, એની સાથે સાથે જે અન્ય જે ઈ વેસ્ટ છે કે પછી બીજો જે પણ કચરો છે તમામનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ અનુસંધાને, સ્વસ્થાઈ સેવા સંકલ્પ અનુસંધાને તાજેતરમાં જ કુલ 9 ગુનાના 425 કિલો ગાંજા અને ચરસનો નાશ પણ NDPSનો નાશ અંકલેશ્વરમાં જઈને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. અને સ્વસ્થાઈ સેવા સંકલ્પ અનુસંધાને આજે સમગ્ર વલસાડ જિલ્લાના છેલ્લા એક વર્ષમાં દાખલ થયેલા કુલ 8823 ગુનાઓ, જેની અંદર વલસાડ રેલવે પોલીસ સ્ટેશન અને વાપી રેલવે પોલીસ સ્ટેશનના ગુનાઓનો પણ સમાવેશ થાય છે, એટલે કુલ 8823 ગુનાઓમાં પકડાયેલ 7,81,000 જેટલી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત 9,24,77,580 રૂપિયા છે. એટલે એવું કહી શકાય કે સ્વસ્થાઈ સેવા સંકલ્પ અનુસંધાને વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના 9,25,00,000 રૂપિયાની કિંમતના વિદેશી દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે.